વ્રજ એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર એક ગણિતનું સોલ્યુશન આખું અપલોડ કર્યું. તો આ પ્રશ્નપત્ર 3 અપલોડ કરી રહ્યા છીએ, બરાબર, અને પ્રશ્નપત્ર 2 જલ્દી અપલોડ થઈ જશે, અને એવી રીતના પ્રશ્નપત્ર 4 પણ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. આ પ્રશ્નપત્રો કરવાથી તમને 100% પહેલી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક હેલ્પ મળી જ જશે. તમને જનરલ આઈડિયા આવી જશે કે કેવું પ્રશ્નપત્ર તમારું તમારી શાળામાં આવી શકે. તો તમારા કરવું જ જોઈએ, બરાબર, અમે તો એવું કહીએ કે આ કરવું જ જોઈએ. પછી બાળકો તમારા મગજથી તમે વિચારી શકો છો, બરાબર, પણ આ કરવું જોઈએ, બરાબર. પ્રથમ પરીક્ષા કેવી પૂછાશે અને કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે એનો જનરલ આઈડિયા તમને આમાંથી આવી જ જશે. ચાલુ કરે છે પ્રશ્નપત્ર 3માં વિભાગ એ. વિભાગ એ પ્રશ્નપત્ર 3 ધોરણ 10 બેઝિક ગણિત માટે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ શું થાય? 4 થાય. તો હા થાય, તમે દાખલો ગણી જુઓ તો તમને ખબર પડી જશે. પાઈ એ સમય સંખ્યા છે તો ખોટું. જો પી કૌંસમાં એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ 6x માઇનસ 6 ના શૂન્યનો ગુણાકાર 2 હોય તો એ બરાબર 3 છે તો ખોટું. મધ્યકના સૂત્ર એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ માં દરેક આઈ માટે યુ બરાબર એક્સઆઈ માઇનસ એ થાય તો ખોટું. પછી વિકલ્પો વાળા પ્રશ્નો છે. બે ધન પૂર્ણાંકો એ અને બી માટે જો ગુસા એ બી બરાબર 7 હોય અને લસા એ બી બરાબર 385 હોય તો એ બી કેટલા થાય? તો જવાબ આવશે 2695. આગળ પી કૌંસમાં એક્સ બરાબર 3x નો વર્ગ વત્તા 5x વત્તા 12 નો આલેખ ખાલી જગ્યા છે. જ્યારે હું અપલોડ કરું, સાંભળો, અહીંયા બેઠેલા 10મા ધોરણના છોકરાઓ, જ્યારે હું અપલોડ કરું તો તમને એક તકલીફ પડતી હતી. પ્રશ્નપત્ર એકમાં તો દાખલા અંદર સવાલ નતા લખેલા. તમે જો વિડીયો જોયો તો તમને સવાલ દેખાશે નહીં, પણ આમાં સવાલ બી લખેલા છે. એટલે તમારું પ્રશ્નપત્ર જવાબ સાથે તૈયાર છે, બરાબર. એટલે તમારે એનું ટેન્શન યા કરી નાખજો. આઈએમપી છે, અને આના સિવાયનું એક ચોથું છે ને, એ બી આઈએમપી છે. પહેલું ટીક ટીક હતું, પણ ત્રીજું ચોથું આઈએમપી છે, બરાબર. અને બીજું તો આપણે હમણાં અપલોડ કરીએ છીએ, બનીએ છીએ. આગળ 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 નો આલેખ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર. જો y બરાબર px માઇનસ 2 ની રેખા બિંદુ 3-2 માંથી પસાર થતી હોય તો p બરાબર શું થાય? તો p બરાબર 4/3 થાય. આગળ જઈશું. દ્વિઘાત બહુપદી ax નો ઘન વત્તા bx નો સ્ક્વેર વત્તા cx વત્તા d ના શૂન્યો આલ્ફા બીટા અને વાય એટલે કે ગેમા હોય તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા એટલે કે એ ગુણ્યા બી ગુણ્યા વાય બરાબર શું થાય? તો સી ભાગ્યા 1 થાય. તો આવું તમે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર શું થાય? તો સી ભાગ્યા એ થાય, એવું યાદ રાખવાનું છે, બરાબર. એ બી વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2-3 અને બી 1-4 છે તો બિંદુ એના યામ ખાલી જગ્યા થાય, જવાબ આવશે 3-10. જે જન્મ છે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના શું થાય? તો 1. અહીંયા છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો સમાંતર શ્રેણી 7, 28, 63 આ બધું વર્ગમૂળમાં છે તો આગળ શું આવશે? તો વર્ગમૂળમાં 112. 00 અને xy ના મધ્ય બિંદુના યામ છો તો x / 2 અને y / 2. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, અંદર ઓપ્શન આપ્યા છે એમાં વિસ્તારે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ ના કહેવાય, બરાબર. કયા કયા કહેવાય? તો મધ્યક, બહુલક અને મધ્યસ્થ. થેન્ક યુ. એક માહિતીનો મધ્યક 24, બહુલક 12 છે તો મધ્યસ્થ કેટલું થાય? તો z બરાબર 3m-2x² સૂત્ર મૂકો, જે ડેટા આપ્યા છે મૂકો તો વધેલો જવાબ મળી જશે 20. જો ઘટના a નહીં ની સંભાવના p હોય તો ઘટના a ની સંભાવના ખાલી જગ્યાએ તો 1-p હોય. ખાસ યાદ રાખજો, અલગ હતું. એક સિક્કાને 3 વાળું ઉછાળવામાં તો કેટલા પરિણામો મળે? તો 8 પરિણામો મળે. જો an બરાબર 5-11 n તો સામાન્ય તફાવત શોધો તો જવાબ આવશે -11. 1, 2, 3 n નો મધ્યક કેટલો થાય? જવાબ આવશે n/1/2. જો ui બરાબર xi માઇનસ 25/10 હોય, સિગ્મા fi ui બરાબર 20 હોય, સિગ્મા fi બરાબર 100 હોય તો મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર મૂકશો એટલે તમને જવાબ મળી જશે 27. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના કેટલી? 1/6. આપેલા જોડકા જોડો. 2x-7 નો આલેખ કેવો થાય? તો રેખા આલેખ થાય. x²-5x+6 નો આલેખ કેવો થાય? તો પરવલયાકાર થાય, બરાબર. 52 પત્તામાંથી 1 નીકળે ની સંભાવના શું? 1/13. 52 પત્તામાંથી 1 ના નીકળે ની સંભાવના શું? તો 12/13, બરાબર. આ 1/13, આ 12/13, બરાબર. આવી રીતના સેક્શન એ પૂરો થાય અને આ વિભાગ બી ચાલુ થાય. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો
પ્રયોગમૂલક સંબંધ જણાવો. તો પ્રયોગમૂલક સંબંધ એટલે તમારે આવી રીતના લખવાનું છે, આ થિયરી વાંચી લેજો અને લખી લેજો, ના આઈએમપીમાં ટીક કરજો. બરાબર, આગળ જઈએ. બહુપદી પી કૌંસમાં યુ બરાબર ચાર યુનો વર્ગ વત્તા આઠ યુના શૂન્ય શોધો. તો આપણે આમાંથી ચાર યુનો સ્ક્વેર વત્તા આઠ યુમાંથી કોમન કાઢીશું, ચાર યુ અંદર વચ્ચે યુ વત્તા બે, યુ ચાર યુ બરાબર ઝીરો અને યુ વત્તા બે બરાબર ઝીરો, તો માઇનસ બે થઈ જશે, ના ઝીરો થઈ જશે, તો આના શૂન્ય આવશે, એક તો શૂન્ય અને એક તો માઇનસ બે. અહીંયા છે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ લખો, તો એક્સ નો ઘન વત્તા બી એક્સ નો સ્ક્વેર વત્તા સી એક્સ વત્તા ડી. એ નોટ ઇક્વલ ટુ ઝીરો ના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, એટલે કે વાય બરાબર માઇનસ બી ભાગ્યા એ થાય. બંનેના સુયોગનો સરવાળો શોધો તો આવી રીતના લખવાનું, અને શૂન્યનો ગુણાકાર શોધો તો માઇનસ ડી ભાગ્યા એ, બરાબર આવી રીતના લખવાનું છે. આગળ નીચે આકૃતિમાં કોઈ બહુપદી પી એક્સ માટે વાય બરાબર પી એક્સ ના આલેખ આપેલ છે, દરેક કિસ્સામાં પી કૌંસમાં એક્સ ના શૂન્યોની સંખ્યા શોધો, તો આમાં શૂન્યોની સંખ્યા ઝીરો થશે, આમાં શૂન્યોની સંખ્યા એક અને બે થશે. બરાબર, આ જુઓ આની શૂન્યોની સંખ્યા એક થશે, અરે સોરી આ શૂન્યોની સંખ્યા આપણે એક્સ માટે પૂછી છે, એટલે એક્સ ઉપર એક પણ નથી, એટલે અહીંયા ઝીરો આવશે. બરાબર, અને એક્સ ઉપર અહીંયા બે આવ્યા છે, બે પોઈન્ટ અડે છે, તો અહીંયા બે આવશે. બરાબર, મારી બી મિસ્ટેક થઈ હતી, તમારા બી મિસ્ટેક થવી જોઈએ નહીં. એક્સનું પૂછ્યું તો એક્સનું જ લખવાનું, વાયનું લખવાનું નથી. આગળ સમાંતર શ્રેણી સાત તેર ઓગણીસ ડેશ 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 બેસો નો પાંચ ના પદોની સંખ્યા શોધો, તો અહીંયા એ બરાબર સાત, ડી બરાબર તેર માં સાત જાય તો છ. બરાબર, એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન, કૌંસની બહાર ડી સૂત્ર મૂકીશું, એ એન ની જગ્યાએ બસો પાંચ મૂકીશું, એ ની જગ્યાએ સાત મૂકીશું, એન ની જગ્યાએ આપણે શોધવાની છે એટલે એન જ મૂકીશું, અને ડી ની જગ્યાએ આપણે છ મૂકીશું. બરાબર, પછી આ સોલ્યુશન કરીશું કે બસો પાંચ માઇનસ સાત એકસો અઠ્ઠાણું થઈ જાય, છ ગુણ્યા એન છ એન થઈ જાય, અને એવું ના કરો તો છ ને છેદમાં પણ લખી શકાય, બંને રીતના કરશો જવાબ આવી જશે. એકસો અઠ્ઠાણું ભાગે છ તેત્રીસ થાય, તેત્રીસ વત્તા એક થાય ચોત્રીસ, પેલી રીતના બી કરશો તો બી ચોત્રીસ જવાબ જ આવશે, કૌંસ ખોલીને કરશો તો બી. બરાબર, આગળ વધીએ. માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ ડેશ 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 બાર પદ સુધીનો સરવાળો શોધો, તો એ બરાબર માઇનસ સાડત્રીસ, ડી બરાબર માઇનસ તેત્રીસ માઇનસ સાડત્રીસ, તો સાડત્રીસમાં તેત્રીસ જાય જવાબ આવશે ચાર, એન બરાબર કેટલા છે બાર પદ. બરાબર, એસ એનનું સૂત્ર મૂકીશું, એન ભાગ્યા ટુ, ટુ એ પ્લસ એન માઇનસ વન, કૌંસની બાર ડી, એનની જગ્યાએ બાર મૂકવાનું, એની જગ્યાએ માઇનસ સાડત્રીસ મૂકવાનો, એની જગ્યાએ બાર મૂકવાનો, ડીની જગ્યાએ ચાર મૂકવાનો. આ ડાખલાનું સોલ્યુશન કરો, એસ એન બરાબર માઇનસ એકસો જવાબ આવશે, સીધો સાદો ડાખલો છે. તો બરાબર, સમાંતર શ્રેણીનો સરવાળો શોધો, સાત વત્તા દસ પૂર્ણાંક એક તૃતીયાંક દસ એક બે વત્તા ચૌદ વત્તા ડેશ 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 વત્તા ચોર્યાસી નો જવાબ લાવો, તો આને કહેવાય એન, આને કહેવાય એ. ડી દસ પૂર્ણાંક એક તૃતીયાંશ માઇનસ સાત કરશો તો જવાબ આવશે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ. બરાબર, પછી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન, કૌંસની બાર ડીમાં એની જગ્યાએ મૂકીશું ચોર્યાસી, એની જગ્યાએ મૂકીશું સાત, એન શોધવાના છે. ડીની જગ્યાએ ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ, એનું સોલ્યુશન કરશો તો તમને જવાબ અહીંયા કંઈક સિત્યોતેર બરાબર સાત ભાગ્યા બે એન માઇનસ વન એવો જવાબ મળશે. બરાબર, પછી અહીંયા એનની જગ્યાએ ત્રેવીસ ભાગ્યા બે જવાબ આવી જશે. આ દાખલો જુઓ, બરાબર અહીંયા દાખલો હાફ મૂકી દીધો છે, આ સોલ્યુશન કરશો તો, અને આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે એકસો એક હજાર ને છેતાલીસ એક ભાગ્યા બે જવાબ આવશે, તો દાખલો અધૂરો છે કરી નાખો. બરાબર, આ દાખલો બરાબર પેન્સિલથી લખ્યો છે એટલે દાખલો સુધાર નાખ્યો છે, અહીંયા ક્રોસ કર્યું છે, પહેલાં જવાબ નહોતો મળતો બાળકને એટલે મેં પાછળથી કરેલો છે. આકૃતિમાં ત્રિકોણ એ એચ કે એકરૂપ ત્રિકોણ એબીસી જો એ કે બરાબર દસ સેન્ટીમીટર હોય, બીસી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય, અને એચ કે બરાબર સાત સેન્ટીમીટર હોય, તો એસી શોધો. તો અહીંયા આપણે પહેલાં તો આકૃતિ દોરીશું. બરાબર, જે કીધું છે એ પ્રમાણે એ અને કે દસ સેન્ટીમીટર, બી અને સી ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર, એચ અને કે સાત સેન્ટીમીટર, આને જોઈન્ટ કરીશું. બરાબર, આ ડેટા મળી ગયો, આ ડેટા મળી ગયો, આ ડેટા મળી ગયો ને આ ડેટા મળી ગયો, આનું અડધું આ થાય છે, આનું અડધું આ થાય છે, એવી વાત થઈ રહી છે. તો અહીંયા આપણે શું કરીશું, ભાઈ બી એ સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર, એનું સોલ્યુશન કરીશું તો એસી બરાબર જવાબ મળશે ત્રણ પોઈન્ટ સત્તાવન સેન્ટીમીટર. અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આગળ જઈશું. સિગ્મા એફઆઈ યુઆઈ માઇનસ પચાસ આપ્યા છે, સિગ્મા એફઆઈ સો આપ્યા છે, એચ બરાબર દસ આપ્યા છે, એક્સ બાર બરાબર પચીસ આપ્યા છે, તો ધારેલો મધ્યક શોધો. બરાબર, તો આપણે સૂત્ર મૂક્યું છે, એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ ડિવાઈડેડ બાય સિગ્મા ગુણ્યા એચ. બરાબર, અહીંયા આવશે પાંચ, પચીસ પાંચ, તો અહીંયા આવશે ત્રીસ, એક્સ બાર બરાબર ત્રીસ જવાબ મળી જશે. આગળ એમ વત્તા એક્સ બાર બરાબર પંદર અને એમ માઇનસ એક્સ બાર બરાબર પાંચ, તો ઝેડ ની કિંમત શોધો. આપણે સમીકરણ આપે છે, એમાં લોકની રીત લીધી ને એમ બરાબર દસ લાયા, પછી એમ બરાબર દસ આપણે સમીકરણ એકમાં મૂક્યા,
એટલે આપણને એક્સ બાર ને એમ મળી ગયા, એટલે ઝેડ ના સૂત્રમાં આપણે એનો જવાબ મૂકી દીધો એટલે આપણને જવાબ મળી ગયો. ઝેડ નું સૂત્ર આ છે, આપણે ક્યાંયથી લાયા નથી, બરાબર. આ મધ્યવર્તી સ્થિતિમાં નામ આપનું સૂત્ર છે, બરાબર. એક બોક્સમાં પાંચ લાલ સાત કાળા દડા છે. બોક્સમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો કાઢેલ દડો લાલ રંગનો એની સંભાવના શોધો. તો પાંચ વત્તા સાત બાર થઈ જાય. લાલ રંગનો દડો કેટલા છે? પાંચ. તેનો જવાબ આવશે પાંચ ભાગ્યા બાર. પછી બીજું કીધું છે કાળા રંગનો દડો હોય, કાળા રંગના દડા કેટલા છે? સાત. તો સાત ભાગ્યા બાર એનો જવાબ આવે. આગળ, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પાછું કાઢવામાં આવે. ખેંચેલું પત્તું કાળા રંગનો રાજા હોય એની સંભાવના શોધો. તો કાળા રંગના રાજા બે હોય, બે ભાગ્યા 52 કટિંગ કરો, એક ભાગ્યા 26 જવાબ. બીજું પૂછ્યું છે લાલ રંગની રાણી હોય તો લાલ રંગની રાણી કેટલી હોય? લાલની રાણી, સોરી લાલ રંગની નહીં, તો લાલની રાણી તો એક જ હોય, તો એક ભાગ્યા 52 જવાબ, બરાબર. આગળ વધીશું. 37 ખામીવાળી 12 પેન ભૂલથી 132 સારી પેન સાથે ભેગી થઈ ગઈ છે. 132 વત્તા 12 એટલે ટોટલ પેન કેટલી થઈ? 144. છેદમાં 144 આવશે. હવે શું કીધું છે? એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદાશી રીતે કાઢવામાં આવે, કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય છે એની સંભાવના શોધો. ખામી રહિત એટલે સારી પેન હોવી જોઈએ. હવે અહીંયા ખામીવાળી કેટલી પેન છે? 12. સારી પેન કેટલી છે? 132. તો જવાબ આવશે 132 ભાગ્યા 144. કટિંગ કરશો એટલે જવાબ આવશે 11 ભાગ્યા 12. અહીંયા આવીશું વિભાગ સી તરફ. આપેલ સુરેજ સમીકરણ યુગ્મન ઉકેલ લોપની રીતે મેળવો. કઈ રીતે મેળવો? 3x-5y-4 અને 9x=2y+7 આ બે સમીકરણ આપે છે. એમાંથી સમીકરણ સરખું બનાવીશું તો 3x-5y આ 4 સામે જાય તો +4 થઈ જાય. 9x-2y=7 આ બે સમીકરણ આપણે બનાવ્યા, બરાબર. પછી આ બેનો ઉપયોગ કરીને આપણે લોપની રીત આવી રીતના પણ કરી શકીએ અને ઉપર નીચે લખીને ગુણાકાર કરીને એક સરખા કરીને પણ કરી શકીએ. તો આપણને વાય બરાબર -5/13 મળ્યા. કોઈ પણ એક સમીકરણમાં વાયને -5/13 મૂકવાનું એટલે આપણને જવાબ મળી જાય. આ રીતે બી દાખલો ગણી શકાય અને બીજી રીતે બી દાખલો ગણી શકાય. તમે જેમ ફાવે એમાં દાખલો ગણી શકો છો. આગળ, બે પૂરક કોણો પૈકી, તો બે પૂરક કોણ એટલે સમજી જવું જોઈએ કે 180 એનો જવાબ થયા. ના આવડે તો આગળ દાખલો આવડે નહીં. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. ત્યાં મોટા ખૂણાનું માપ આપણે એક્સ ધારીશું, નાના ખૂણાનું માપ વાય ધારીશું. એક્સ વત્તા વાય બરાબર 180 થાય અને મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 હોય તો મોટામાંથી નાનું માઇનસ કરીશું તો 18 થઈ જશે. બંનેનો રીતનો ઉપયોગ કરીશું, લોપની રીત વાપરીશું. લોપની રીત વાપરીશું તો વાય બરાબર 81 મળશે. એક સમીકરણમાં વાય બરાબર 81 મૂકશો તો એક્સ બરાબર 99 મળી જશે. આમ બંને જવાબ થઈ ગયા. આપણે ચકાસણી કરવાની જરૂર નથી, જવાબ આવી જ ગયા હોય. 99 વત્તા 81 180 થાય એટલે આપણો જવાબ પૂરો, બરાબર. આપણે ચેક કરી લેવાનું કરવું હોય તો બાકી આપણો જવાબ સાચો છે. આગળ 40 નંબર, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. તો એ બરાબર 5, એલ બરાબર 45, એસએન બરાબર 400, એન અને ડી શોધવાનું. તો એસએન નું સૂત્ર મૂકીશું એ વત્તા એલ વાળું. તો આપણને સૂત્રમાં બધું મૂકીશું તો આપણને જવાબ મળશે એન બરાબર 16. હવે આપણે એલ નું સૂત્ર એટલે કે એન નું સૂત્ર મૂકીશું એ વત્તા એન માઇનસ 1 કૌંસમાં ડી. તો આપણને એમાં બધા ડેટા મૂકીશું જે મળ્યા છે તો આપણને ડી બરાબર મળશે 8/3. આવી રીતે આપણો જવાબ પૂરો થશે, બરાબર. આ દાખલો થોડો ઓકવર્ડ બધાને પડી શકે પણ દાખલો એકદમ ઇઝી છે, તમે જોઈ લો, બરાબર. આગળ વધીશું 41 નંબર, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17મું પદ 289 હોય તો તેના પ્રથમ એન પદોનો સરવાળો શોધો. તો S7 બરાબર કેટલું આપ્યું છે? 49. તો આપણે એનો ઉપયોગ કરી અને આપણે 14 2A+6D એવું આપણે એક સમીકરણ બનાવીશું. S17 બરાબર 289 આપ્યું છે, આપણે એનું ઉપયોગ કરીને આપણા સમીકરણ 2 બનાવીશું, જોઈ લો, બરાબર. આ બે સમીકરણ બની ગયા. હવે આપણે શું કરીશું? તો SN બરાબર 1 અને 2 માં લોપની રીત કરીશું તો આપણને ડી બરાબર 2 મળશે. પછી સમીકરણ 1 માં ડી બરાબર 2 મૂકીશું એટલે આપણને એ બરાબર 1 મળશે. પછી આપણે એસએન નું અહીંયા પ્રથમ એન પદોનો સરવાળો શોધે એટલે આપણે એસએન નું સૂત્ર મૂકીશું. એમાં જે ડેટા આપણને મળ્યા છે એની જગ્યાએ 1 મૂકીશું, ડીની જગ્યાએ 2 મૂકીશું. તો 2 1 2, 2n-2, તો આ 2 ઉડી જાય. તો અહીંયા વધ્યા 2n, અહીંયા n/2, તો આ 2 ઉડી જાય. જુઓ એટલે વધશું n×n તો n². આ એ બી દાખલો કહેવાય, બરાબર. આ દાખલો તૈયાર કરો, બરાબર. 41 નંબર, અહીંયા Q01 આપ્યું છે,
પી પાંચ માઇનસ ત્રણ આપ્યું છે, આર એક્સ છ આપ્યું છે. સમાન અંતરે હોય તો એક્સ ની કિંમત શોધો, ક્યુ આર પી આર નું પણ અંતર શોધો. તો પી ક્યુ બરાબર ક્યુ આર લઈશું, અહીંયા અંતર સૂત્રનો સામસામે દાખલો ગણીશું, કિંમત લઈશું પી ક્યુ અને ક્યુ આર ની, એટલે એનો જવાબ આપણને એક્સ બરાબર પ્લસ ચાર મળશે. તો એક્સ છ અને ચાર છ ની કિંમત લઈશું, પી આર નો દાખલો ગણીશું, એટલે આપણને જવાબ મળી જશે. આનો જવાબ એ અંતર સૂત્રની મદદથી લેવાનો, એટલે આપણને પી આર નો પણ જવાબ મળી જાય. અહીંયા ક્યુ આર નો જવાબ મળે, અહીંયા પી આર નો જવાબ મળી જશે. આગળ વધીશું 43 નંબર. પી કૌંસમાં બે માઇનસ ત્રણ અને ક્યુ બરાબર દસ વાય વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાય ની કિંમત શોધો. તો આપણે શું કરીશું, પી અને ક્યુ નું અંતર સૂત્ર મૂકીશું, એના બરાબર 10 જવાબ મૂકીશું. તો આપણને આ સોલ્યુશન કરીશું એના ડેટાનું, તો આપણને જવાબ મળશે વાય બરાબર ત્રણ અને વાય બરાબર માઇનસ નવ. તો વાય ની કિંમત આપણને મળી જશે બરાબર. 44 નંબરનો દાખલો. માઇનસ પાંચ સાત અને માઇનસ એક ત્રણ વચ્ચેનું અંતર શોધો, તો આપણે અંતર સૂત્ર મૂકીશું બરાબર. આ બે ઇઝી દાખલો એકદમ, તેનો જવાબ આપણને મળી જશે. આગળ વધીશું 45 નંબર. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો આપણે અહીંયા વર્ગ લખીશું, અહીંયા આપણે દર્દીઓની સંખ્યા એફઆઈ લખીશું. હવે અહીંયા શું કીધું છે, ઉંમર દર્શાવે છે, તો અહીંયા આપણે શું શોધવાનું, બહુલક શોધવાનું કીધો છે. તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ, 23. શું છે, 23. તો 23 ને શું કહેવાય, એફ વન. તો ઉપરના શું કહેવાય, એફ ઝીરો. નીચેના શું કહેવાય, એફ ટુ. આને શું કહેવાય, એલ. અને 45 માંથી 35 જાય તો એચ બરાબર આવશે 10. તો એચ બરાબર 10, એફ વન ની જગ્યાએ 23, એફ ઝીરો ની જગ્યાએ 21, ટુ એફ વન આપણે એલ ની જગ્યાએ 35. આની સોલ્યુશન કરીશું આ સૂત્રમાં મૂકીને, તો આપણને જવાબ મળી જશે 36.81 બરાબર. 46 નંબરનો દાખલો. એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે, 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદર્શી રીતે બહાર કાઢવામાં આવે, બહાર કાઢેલી લખોટી લાલ હોય ની સંભાવના શોધો. તો લાલ લખોટી કેટલી, 5. તો ટોટલ જવાબ આવશે 5/17. સફેદ હોય તો સફેદ લખોટી કેટલી, 8/17. અને લીલી ના હોય તો કઈ હોય, લાલ અને સફેદ. તો 5 વત્તા 8 એટલે 13/17 બરાબર. આવી રીતના જવાબ આવી જશે. અહીંના સ્ટેટમેન્ટમાં લખું તો પૂરા માર્ક મળી જાય. હવે ચાલુ થશે વિભાગ ડી. વિભાગ ડી માં કીધું છે 47 નંબરમાં, સાબિત કરો કે ત્રિકોણ ની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બિન બિંદુમાં છેદે, તો તે બાજુ ઉપર કપાતો રેખાખંડ તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. તો તમારે થેલ્સનું પ્રમેય અથવા તો સમપ્રમાણતાનું પ્રમેય, મૂળભૂત પ્રમેય લખવાનું. મેં આકૃતિ દોરી રાખી છે એટલે તમારો લોચો થાય નહીં. આ આકૃતિ વાળો પ્રમેય તમારે 1/12 ત્રિકોણનું ક્ષેત્રફળ વાળો આવે છે, તમારે ગણવાનો છે બરાબર. આગળ આ 48 પણ પ્રમેય છે, એ તમારે શોધીને લખી દેવાનો છે બરાબર. આ 49 નંબરનો દાખલો. માઇનસ 1 6 બિંદુઓ, માઇનસ 3 10 અને 6 માઇનસ 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. તો આપણે કે જેમ ગુણોત્તર લેવાનું, માઇનસ 1 બરાબર 6 કે માઇનસ 3/k/1 સૂત્ર મૂકવાનું, આને સામે ગુણાકારમાં લઈ જાય તો કે બરાબર 2/7 એટલે કે 2/7 ના ગુણોત્તરમાં વિભાજન કરશે, એવું જવાબ મળી જાય. 50 નંબરનો દાખલો જોઈશું. આવી રહ્યો બરાબર, આની રકમ વાંચીશું, 2 મિનિટ હું રકમ વાંચું છું. કયા નંબર છે, 50 નંબર. આવી રકમ બરાબર, આ રકમનો જવાબ આવી રહ્યો. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD માં રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજાયેલ. એક પાવડરની મદદથી 1-1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. નિહારકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે. જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાયો હોય તો તે ધ્વજને ધ્વજ ક્યાં ફરકાવશે, આવું પૂછ્યું છે. તેનો જવાબ, નિહારિકા 1/14 100 મીટર હતું, તે કેટલું દોડ્યો, 25 બરાબર. તો 2/25 એનો જવાબ આવશે. પ્રીત 1/5 તો એ 20 એટલે 8/20 જવાબ આવશે. આ બંને વચ્ચેનું આપણે અંતર સૂત્ર મૂકીને જવાબ લઈશું તો 61 મીટર એનો જવાબ આવશે. રશ્મિ મધ્યમાં રોકે છે તો 2 વત્તા 8/2 થશે એટલે 10/2 એટલે 5 થશે. તો 25 વત્તા 20/2 એટલે 45/2 એટલે 22.5 થશે. આવી રીતના જવાબ લાવવાનો છે. 51 નંબરનો દાખલો.
125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 હોય તો પૂરતી આવૃત્તિ શું થાય? તમને અહીંયા 22.12 મધ્યક આપી દીધો છે. તો અહીંયા વર્ગ મૂકીશું, અહીંયા એફઆઈ મૂકીશું, અહીંયા એક્સઆઈ શોધીશું. એક્સઆઈ કેટલા શોધવાની? તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર. પછી યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરીશું બરાબર. આપણે અહીંયા 17 ને એ ધારીશું એટલે 17 માંથી 2 જાય તો કેટલા આવે? 17 માંથી 2 જાય તો આવે 17 માઇનસ 16 એટલે અહીંયા આવશે 15. એવી રીતના આપણે કરીશું. એચ ની જગ્યાએ આપણે લઈશું ચાર બરાબર. એ રીતના આનો જવાબ લઈશું. તો તમે આમાં કિંમત મૂકશો બરાબર. આનું ટોટલ મારવાનું છે સિગ્મા એફઆઈ યુઆઈ આ બંનેનો ગુણાકાર 3 × 9 = 8 × 2 = 16. એવી રીતના આનું સોલ્યુશન કરો. F1 હોય તો ત્યાં 0 થઈ જશે, F2 હશે તો ત્યાં 3F2 થઈ જશે. આનું ટોટલ આવશે 74 + 3F2 અને FIનું ટોટલ આવશે 87 + F1 + F2 બરાબર. અને અહીંયા ટોટલ અવલોકનો 125 આપ્યા છે બરાબર. આપણે આનું સોલ્યુશન કરીશું, 125માંથી 87 કાઢીશું તો F1 + F2 = 38 મળી જશે. અહીંયાનું સોલ્યુશન કરવાનું, જે કિંમત આપીશું અહીંયા કિંમત મૂકીશું બરાબર. તો આપણને સોલ્યુશન મળશે F2 = 18. F1 + F2 = 38 માં F1ની જગ્યાએ 18 મૂકશો તો 38માંથી 18 જશે તો જવાબ 20 આવશે. એટલે F1 20 મળશે અને F2 18 મળી જશે. અહીંયા H ની જગ્યાએ અહીંયા 4 મૂકવાના છે બરાબર. આગળ વધીશું. બાવન નંબર 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્રિત કરી નીતિ મુજબનું કોષ્ટક મળે છે બરાબર. આમાં બહુલક શોધવાનો કીધો છે. તો આમાં બહુલક શોધવા માટે સૌથી મોટી રકમ કઈ? તો આને કહીશું F1, આને કહીશું F0, આને કહીશું F2, આને કહીશું L ને H બરાબર 100. બહુલકના સૂત્રમાં આપણે એ ડેટા મૂકીશું તો આપણને જવાબ Z = 256.25 મળી જશે. આમાં બહુલકનો દાખલો કઈ રીતના ગણાય? તો મોટી આવૃત્તિ હોય એને F1 કહેવાય, એનાથી ઉપરનાને F0 કહેવાય, એનાથી નીચેનાને F2 કહેવાય. જે F1 ધાર્યું હતું એના વર્ગની નાની કિંમતને L કહેવાય અને એના જે વર્ગ કિંમતની જે તફાવત હોય બરાબર, વર્ગનો જે તફાવત હોય એ તફાવતનું શું કહીશું? આપણે H કહીશું. 53 નંબરનો દાખલો બરાબર. નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત વિતરણનો બહુલક 34.5 છે તો આપણે અહીંયા A અને B શોધવાના છે બરાબર. તો પહેલાં તો આપણે શું કહીશું? 5 + 11 + A + 53 + B આ બધું છે, એનું ટોટલ 165 આપ્યું છે. તો A + B મને કેટલા મળશે? 70. બહુલક કેટલો આપે? 34.5. એ આ ડેટામાં મૂકીશું બરાબર. આમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે ડેટામાં મૂકીશું તો મને જવાબ મળશે કંઈક. અહીંયા જુઓ તો મને જવાબ મળશે અહીંયા કંઈક A = 43 બરાબર. આ ડેટા મૂકશો એટલે મળી જશે બરાબર. આ નહીં, આ જોવાનું હતું. હવે એક મુજબ A + B અહીંયા શોધ્યા હતા 70, એમાં એની જગ્યાએ મને જે અહીંયા જવાબ મળ્યો છે 43 એ મૂકીશ, 70 માંથી 43 માઇનસ કરીશ તો મને B મળી જશે. તો A અને B ની ખૂટતી આવૃત્તિ જે મને અહીંયા પૂછી હતી એ આટલી ઇઝીલી મળી જાય આ નથી કરવાનું. આટલા ડેટા આ સૂત્રમાં મૂકવાના છે બરાબર. અને આ જે સમીકરણ છે એમાં મને એની કિંમત મળી જશે એટલે હું એની કિંમત આમાં મૂકી દઈશ એટલે મને બીની કિંમત અહીંયા 27 મળી જશે. મોસ્ટ ટાઈમ બી દાખલામાં ગણજો બરાબર. અને લાસ્ટ દાખલો, તકતીની એક રમતમાં ગોળ ફરતો એક તીર હોય છે, તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે અને આ સમસંભાવી પરિણામો છે. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શું? તો 8 તરફ નિર્દેશ કરતા 8 કેટલી વાર આવે? 1 વાર. 1/8 જવાબ. બીજું, અયુગ્મ સંખ્યા તરફ તો 1, 3, 5, 7 અને અયુગ્મ સંખ્યા કહેવાય તો આવી 4 સંખ્યા, 4/8 એટલે જવાબ શું આવશે? 1/2. પછી 2 કરતા મોટી સંખ્યા કઈ હોય? તો 3, 4, 5, 6, 7, 8 એવા 6 આંકડા મળે. 6/8 કરીશું 3/4 જવાબ. ને છેલ્લું, 9 કરતા નાની સંખ્યા તો બધી 8/8 એટલે 1 જવાબ. આવી રીતના પેપર અહીંયા પૂરું થાય બરાબર. પ્રશ્નપત્ર 1 આપણે મૂકી દીધું છે, પ્રશ્નપત્ર 3 આજે મૂકાઈ જશે, પ્રશ્નપત્ર 2 અને 4 પણ 2-3 દિવસની અંદર અપલોડ થઈ જશે. અને આની સિવાય અમે વિજ્ઞાનના વિડીયો મૂકેલા છે અને આગળ જતા અમે બરાબર અંગ્રેજીના પ્રશ્નપત્રનું ગ્રામર પણ સોલ્વ કરાવવાના છીએ. તો બને તેટલા વિદ્યાર્થીઓને ફોરવર્ડ કરો, શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા પણ લોકો લઈ આવો કે જે લોકોને આની જરૂર હોય બરાબર. તો જેના કારણે વધુ વધુ બાળકો આનો લાભ લઈ શકે. કેમ કે વ્રજ એસાઇનમેન્ટનું સોલ્યુશન યુટ્યુબમાં બહુ ઓછી જગ્યાએ મૂકેલું છે અને આ તમને ક્યાંક ને ક્યાંક 100% કામમાં જ આવશે. પહેલી પરીક્ષા માટેના પ્રશ્નપત્રો
બહુ ઓછી જગ્યાએ બહાર પડ્યા છે, એમાંનો એક પ્રકાશન છે કે જે આપણે કરી રહ્યા છીએ, બરાબર. બાકી પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રો લગભગ ક્યાંય આખા યુટ્યુબમાં છે નહીં, અને છે તો બહુ ઓછા છે, આ વર્ષના તો બહુ જ ઓછા છે. તો બરાબર આનો લાભ લો ને બીજા લોકોને આનો લાભ અપાવડાવો. અને વેકેશનમાં જે આપણા લાઈવ લેક્ચર પહેલા ચેપ્ટરથી ચાલુ થવાના છે ગણિતના, અંગ્રેજીના, વિજ્ઞાનના, તેનો પણ બાળકો લાભ લઈ શકે, બરાબર, એક રૂપિયો બી ખર્ચ્યા વગર. તો આટલી મહેનત કરવી, તમારા શાળાના બાળકોને આપો. આભાર.